अस्सलामु अलैकुम जनाब बाबू भाई सुपारी वाला गर्ल्स प्राइमरी स्कूल स्टैंडर्ड 6 सब्जेक्ट इंग्लिश। लेट्स रीड मोर यूनिट 4 गांधीजीज ह्यूमर वर्क बुक। आज ने डेट है विद्यार्थिनी 27/4/2021 ने डेट है ट्यूसडे एट्ले कि मंगलवार। तो विद्यार्थिनी आप यूनिट 4 गांधीजीज ह्यूमर अभ्यास कर चुक्या छे। हवे विद्यार्थिनीओ वर्क बुक एटले के स्वाध्याय पोथीनी अंदर आपणा प्रश्नोना जवाब बाकी छे तो तेनी तरफ आपणे आगळ वधीशुं। तो विद्यार्थिनीओ अहींया तमने पेरेग्राफ नंबर 1 आपवामां आव्यो छे। तो पेरेग्राफ नंबर 1 वाँचीने एना क्वेश्चनना आंसर आपणे आपवानी कोशिश करीशुं। तो विद्यार्थिनीओ पेरेग्राफ 1 अहींया छे अने मैं तमने लेसन पण समजावी दीधो छे। तो हवे आपणे डायरेक्ट आंसर द क्वेश्चन सिलेक्टिंग द करेक्ट ऑप्शन एंड राइट ए बी और सी डी इन अ बॉक्स। तो पहलो विकल्प छे तमारी अंदर अहींया गांधीजीज लाफ्टर वॉज मिक्स्ड विथ। तो ऑप्शन तमारी पासे 4 आप्या छे एमांथी राइट आंसर तमारे चूज करीने लखवानो छे। तो विद्यार्थिनीओ आवशे जवाब ने अंदर डी लव। सवाल नंबर 2 गांधीजी हैड अ फाइन सेंस ऑफ। आंसर विल बी ह्यूमर। आंसर शू आवशे ह्यूमर ए। 3 गांधीजी ऑलवेज फाउंड टाइम टू। आंसर आवशे लाफ बी। 4 गांधीजी टॉट ऑफ द प्रॉब्लम्स ऑफ द। आंसर आवशे होल नेशन। तो विद्यार्थिनीओ पहेलामां आવશે डी बीजामां आવશે ए ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે સી। આગળ જોઈશું પેરેગ્રાફ નંબર 2 અને એના ક્વેશ્ચન આન્સર। તો એમાં પહેલો સવાલ છે વોટ ડીડ ધ ચિલ્ડ્રન વિઝ। તો આન્સર છે ધ ચિલ્ડ્રન વિઝ્ડ ટુ હેવ લોંગ કન્વર્ઝેશન વિથ ગાંધીજી। એટલે કે બાળકો સૂચતા હતા કે ભાઈ ગાંધીજી સાથે લોકો લાંબી લાંબી વાતો કરે, પરંતુ ગાંધીજી શું કરતા હતા, શોર્ટમાં જવાબ આપીને એમની વાતને પતાવી દેતા હતા। આગળ જોઈશું ઓપ્શન ગાંધીજીઝ રિપ્લાયઝ વર, અત્યારે જ મેં કીધું બ્રીફ, બ્રીફ એટલે કે શોર્ટ નાના આન્સરો। નંબર 2 ધ ચિલ્ડ્રન વિશ ટુ હેવ લોંગ બ્લેન્ક વિથ ગાંધીજી એ। તો શું આવશે કન્વર્ઝેશન, એટલે કે ગાંધીજી સાથે એ લોકો લાંબી લાંબી વાતો કરવા ઈચ્છતા હતા। તો પહેલા ઓપ્શનમાં આવશે સી અને બીજા ઓપ્શનમાં આવશે એ। નાવ વી આર ગોઈંગ ઓન પેરેગ્રાફ નંબર 3। પેરેગ્રાફ નંબર 3માં ક્વેશ્ચન છે વિદ્યાર્થીનીઓ વોટ ડીડ અ ચાઇલ્ડ કમ્પ્લેન, એટલે કે બાળકો શું કમ્પ્લેન કરતા હતા। ધ ચાઇલ્ડ કમ્પ્લેન ધેટ ધ ચિલ્ડ્રન આસ્ક્ડ બાપુ, લોંગ ક્વેશ્ચન એન્ડ બાપ એન્ડ હી આન્સર ધેમ ઇન અ સેન્ટેન્સ ઓર ટુ। એટલે કે બાળકોએ કમ્પ્લેન કરતા હતા કે ગાંધીજીને બાળકો ક્વેશ્ચન પૂછતા હતા, તો એ ફક્ત એક સેન્ટેન્સમાં અથવા તો નાના એક વાક્યમાં જ જવાબ આપી દેતા હતા, એક શબ્દમાં પણ જવાબ આપી દેતા હતા, લાંબી વાત કરતા ન હતા। બીજું વાય ડીડ ગાંધીજી સે ધેટ શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ, એટલે કે ગાંધીજીએ શું કામ એવું કહ્યું હતું કે ભાઈ શ્રી કૃષ્ણ ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર હતા। તો આન્સર આવશે ગાંધીજી સેડ ધેટ શ્રી કૃષ્ણ વોઝ ફોર્ચ્યુનેટ બીકોઝ હી હેડ ઓનલી વન અર્જુન, એટલે કે ગાંધીજી કહેતા હતા કે ભાઈ શ્રી કૃષ્ણ ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર હતા કારણ કે એમની પાસે ફક્ત એક જ અર્જુન હતો। આગળ જોઈશું વિદ્યાર્થીનીઓ ઓપ્શન ગાંધીજી સે દેટ શ્રી કૃષ્ણ વોઝ સી ફોર્ચ્યુનેટ, બીજું ગાંધીજી સે દેટ હી હેડ બ્લેન્ક મેની અર્જુન્સ બી, 3 ગાંધીજીઝ આન્સર વર બ્લેન્ક એ ઇન અ સેન્ટેન્સ ઓર ટુ। એટલે અહીંયા ગાંધીજી શ્રી કૃષ્ણને ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર કહેતા હતા, તો તેમાં આવશે સી। ગાંધીજી હી હેડ એટલે કે મેં અહીંયા આવશે મેની અર્જુન એટલે કે બી, ગાંધીજીના તો ઘણા બધા અર્જુન હતા એટલે આવશે બી। અને ત્રીજું છે બાપુઝ આન્સર કેવા હતા, તો એનો
सेंटेन्स ओर टू एट्ले कि एक बेज वाक्य में था तो आवशे ए। आग बढ़ीश विद्यार्थिनी पेरेग्राफ नंबर फोर पर, तो यहाँ क्वेश्चन है वॉट डीड गांधीजी बिलीव इन, एट्ले कि गांधीजी सेमा मानता था, तो गांधीजी बिलीव्ड इन डूइंग एवरीथिंग ऑन टाइम, एट्ले कि गांधीजी दरेके दरेक वस्तु टाइम पर करवामां मानता था, समयसर करवामां मानता था। वॉट डीड गांधीजी नॉट लाइक, एट्ले कि गांधीजी ने शू न गमतुं हतुं, तो गांधीजी डीड नॉट लाइक अ वेन लीडर केम लेट फॉर द मीटिंग, के गांधीजी ने न गम्यू के जे नेता हता ए मीटिंग माटे मोड़ा आव्या। नेक्स्ट क्वेश्चन, इन वॉट वे डीड गांधीजी टेल द ट्रूथ, एट्ले कि गांधीजी सत्य बात कई रीते कही देता था, तो गांधीजी टोल्ड द ट्रूथ विदाउट यूजिंग हार्श वर्ड, एट्ले कि गांधीजी सत्य वस्तु हार्श वर्ड एट्ले कि कठोर शब्द यूज कर्या वगर वापर्या वगर गांधीजी सत्य बातो कही देता था। ऑप्शन, गांधीजी वॉज, શું આવશે ઓપ્શનમાં, પંચ્યુઅલ, એટલે કે સમયમાં માનતા હતા, સમયસર હતા, દરેક વસ્તુ પોતાના સમય પર કરતા હતા, એટલે જવાબમાં આવશે સી। આગળ વધીશું વિદ્યાર્થીનીઓ, ઓપ્શન નંબર ટુ, ધ લીડર કેમ બ્લેન્ક મિનિટ લેટ, એટલે કે નેતા કેટલી મિનિટ લેટ આવ્યો હતો, 45, આન્સર આવશે સી। ગાંધીજી ટોલ્ડ ધ ટ્રુથ વિધાઉટ યુઝિંગ બી હાર્શ વર્ડ, એટલે અહીંયા આવશે સી અને બી। આગળ જોઈશું પેરેગ્રાફ નંબર ફાઇવ, તો એનો પહેલો ક્વેશ્ચન છે હુ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ, એટલે કે કોણે ગાંધીજીને એમના મહેલમાં ઇન્વાઇટ કર્યું, આમંત્રણ આપ્યું, તો આન્સર વિલ બી કિંગ જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ પેલેસ, એટલે કે કિંગ જ્યોર્જે ગાંધીજીને એમના મહેલમાં આમંત્રણ આપ્યું હતું મહેલમાં। બીજું, વોટ ડીડ ગાંધીજી વિયર, એટલે કે ગાંધીજીએ શું પહેર્યું હતું, તો ગાંધીજી વોર અ શોર્ટ ધોતી, એટલે કે ગાંધીજીએ એક શોર્ટ નાની ધોતી પહેરી હતી। ત્રીજું, વોઝ ગાંધીજી અનકમ્ફર્ટેબલ ઇન અ ડ્રેસ, નો, ગાંધીજી વોઝ નોટ અનકમ્ફર્ટેબલ ઇન ધ ડ્રેસ, એટલે કે શું ગાંધીજી અનકમ્ફર્ટેબલ હતા એ ડ્રેસમાં, તો ભાઈ ના, કે ગાંધીજી તો એકદમ કમ્ફર્ટેબલ હતા। આગળ ઓપ્શન જોઈશું વિદ્યાર્થીનીઓ, કિંગ જ્યોર્જ ઇન્વાઇટેડ ગાંધીજી ટુ હિઝ, અત્યારે જ જોઈ ગયા, પેલેસ, એટલે કે કિંગ જ્યોર્જે ગાંધીજીને એમને એમના મહેલમાં આમંત્રણ આપ્યું હતું। બીજું, ગાંધીજી વોર અત્યારે જ જોયું શોર્ટ ધોતી સી, ગાંધીજી વોઝ નોટ બી અનકમ્ફર્ટેબલ, જે સવાલમાં આવી ગયું એ જ ઓપ્શનમાં પણ છે, તો પહેલામાં આવશે એ, બીજામાં આવશે સી અને ત્રીજામાં આવશે બી। હવે છે અહીંયા વિદ્યાર્થીનીઓ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે ચૂઝ કરીને ખાલી જગ્યાઓ પૂરવાની છે। તો જોઈશું આગળ, પહેલી, ગાંધીજી ઓલવેઝ ફાઉન્ડ ટાઈમ ટુ બ્લેન્ક, તો શું આવશે જવાબ, લાફ, એલ એ યુ જી એચ। બીજું, ગાંધીજી ઓલવેઝ રિપ્લાઇડ ઇન અ બ્લેન્ક આન્સર, તો આવશે શોર્ટ, એસ એચ ઓ આર ટી શોર્ટ। ત્રીજું, ગાંધીજી વોઝ વેરી બ્લેન્ક, તો શું આવશે, પંક્ચ્યુઅલ, પી યુ એન સી ટી યુ એ એલ, પંક્ચ્યુઅલ। ફોર્થ, ગાંધીજી ટોલ્ડ ટ્રુથ બ્લેન્ક યુઝિંગ હાર્શ વર્ડ, એટલે કે ગાંધીજી શું કરતા હતા, કે હાર્શ વર્ડ, કઠોર શબ્દ બોલ્યા વગર જ સત્ય વાતો કહી દેતા હતા, તો અહીંયા આવશે વિધાઉટ, ડબલ્યુ આઈ ટી એચ ઓ યુ ટી, વિધાઉટ। અને પાંચમું છે, ગાંધીજી વિઝિટેડ કિંગ જ્યોર્જ વિયરિંગ અ બ્લેન્ક, તો શું આવશે, ધોતી, ડી એચ ઓ ટી આઈ। તો પહેલામાં આવશે વિદ્યાર્થીનીઓ લાફ, બીજામાં આવશે શોર્ટ, ત્રીજામાં આવશે પંચ્યુઅલ, ચોથામાં આવશે વિધાઉટ અને પાંચમામાં આવશે ધોતી। તો વિદ્યાર્થીનીઓ અહીંયા આપણા લેટ્સ રીડ મોરના ચાર લેસન કમ્પ્લીટ થાય છે, સ્વદેહ પોથીનું કાર્ય પણ કમ્પ્લીટ થાય છે, તો આની સાથે આપણો
પુસ્તકનો ચોપડીનો ટેક્સ્ટબુકનો જે અભ્યાસક્રમ છે તે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થીનીઓ, આ ચોથો પાઠ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરે લખવાનો રહેશે. આશા રાખું છું કે આગળનું હોમવર્ક પણ તમે તમારી નોટબુકમાં અથવા સ્વાધ્યાય પોથીમાં જેમાં આપ્યું હોય એમાં કરી લીધું હશે. અને આ પણ વિદ્યાર્થીનીઓ સમયસર તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખાણ કરતા રહેજો. થેન્ક યુ.